બધા મજામાં છો? ગ્રેડ 2 સબ્જેક્ટ ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેળા વિશે વાક્યો લખતા શીખવાના છે. એટલે કે પરીક્ષામાં જો પૂછાય કે મેળા વિશે 7-8 વાક્યોમાં લખો, તો એ આજે આપણે શીખીશું. હવે મેળો એ શબ્દ તો તમે સાંભળ્યો છે, હું તમને યાદ કરાવી દઉં કે આપણે ગુજરાતીમાં પાઠ 2 દાદા ખોવાયા છે એ પાઠ જોયો છે, બરાબર છે મિત્રો? તો એમાં આપણે જોયું હતું કે યજ્ઞ એના દાદા સાથે મેળામાં જાય છે. હવે મેળામાં ગયા પછી એણે ત્યાં શું શું જોયું એ વિશેની આપણે થોડી એક ઝલક મેળવી લઈએ. તો મેળામાં જાય છે તો ત્યાં રમકડાની દુકાન જોવે છે, પછી ચકડોળમાં બેસવાની જીદ કરે છે. મેળામાં બીજું શું શું જોવે છે? રમકડાની દુકાન, ચકડોળ, પછી મોતનો ઘોડો, પછી નાનું ચકડોળ, મોટું ચકડોળ અને ચોકલેટ ખાવાની અમે પ્લેટ. ટૂંકમાં ઘણી બધી ત્યાં દુકાનો પણ જોવા મળે છે. મેળામાં મદારી, ફુગ્ગાવાળો, જાદુગર આ બધા જ આપણને ત્યાં જોવા મળે છે. મેળામાં ખૂબ જ ભીડ જોવા મળે છે, ત્યાં યજ્ઞ ખોવાઈ પણ જાય છે. આ બધું જ આપણે પાઠમાં જોઈ લીધું છે. તો મેળામાં જઈએ ત્યારે આપણને પહેલાં તો ખૂબ જ ભીડ હોય છે અને મેળામાં આનંદ પણ ખૂબ જ આવે છે. લોકો મેળામાં મજા કરવા માટે જાય છે. તો એ પાઠ જે જોયો તો દાદા ખોવાયા છે એમાં આપણે મેળા વિશે ઘણી બધી માહિતી મેળવી લીધી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા નિબંધ છે મેળો, તો મેળા વિશે આપણે 8-10 વાક્યો શીખીશું, બરાબર છે? તો પહેલો મુદ્દો આપણો છે ક્યારે ભરાય. ક્યારે ભરાય એટલે કે મેળો ક્યારે તમને જોવા મળે છે એ જોવાનું છે. તો મિત્રો, મેળો તહેવારોના દિવસોમાં ભરાય છે. આપણા હિન્દુ તહેવારોમાં ઘણા બધા તહેવારો આપણે જોઈએ છીએ. તેમાં જન્માષ્ટમી, હમણાં જ ગઈ શ્રાવણ સુદ આઠમ, એટલે કે આઠમમાં જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે. પછી ભાદરવા મહિનામાં પૂનમ આવે છે ત્યારે અંબાજી એટલે કે અંબામાનું મંદિર જ્યાં છે ત્યાં ગાડી પણ મેળો ભરાય છે. ટૂંકમાં મેળો તહેવારોના દિવસોમાં ભરાય છે. બીજું છે ક્યાં ભરાય છે. ક્યાં ભરાય છે એટલે કે તેનું સ્થળ, કઈ જગ્યાએ આપણને મેળો જોવા મળે છે તે જોવાનું છે. તો મેળો તહેવારોના દિવસોમાં તો ભરાય છે, પણ સાથે સાથે તે નદી કિનારે, ખુલ્લી જગ્યાઓમાં, મેદાનોમાં, મંદિર પાસે, મોટા મોટા મંદિરો હોય એની પાસે પણ મેળો ભરાય છે. એના પછી છે મેળામાં શું શું હોય, બરાબર છે? હવે શું શું હોય એટલે તમે મેળામાં બહાર આપણને ઊભા રાખ્યા હોય અને ત્યાં તમે જે જે જોવો છો, તમે દૂરથી જે જે દેખાય છે એ બધું જ મેળામાં હોય છે. જેમ કે તમે દૂરથી જોશો તો તમને ખબર પડી જાય કે પહેલાં મોટું ચકડોળ હોય છે. ચકડોળ ભર દેખાય એટલે આપણને ખબર પડી જાય છે કે આ જગ્યાએ મેળો ભરાયો છે. એટલે ચકડોળના પણ જુદા જુદા પ્રકાર હોય છે. નાના બાળકો માટેનું ચકડોળ, મોટા માણસો માટેનું ચકડોળ, નાના બાળકો માટે તો અલગ અલગ ચકડોળના નામ હોય છે, ટોરા ટોરા અને ગોલમ ગોલ, કપ્રકાબી વગેરે, આ બધા જુદા જુદા પ્રકારના ચકડોળ ત્યાં જોવા મળે છે. પછી મેળામાં બીજું શું શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો મેળામાં આપણને જુદી જુદી દુકાનોની સાથે સાથે આપણને મદારી જોવા મળે છે. હવે મદારી હોય તો તેની પાસે શું હોય છે વિદ્યાર્થી મિત્રો? મદારી હશે તો તેની પાસે એક કરંડિયામાં સાપ મૂકેલો હોય છે, એ સાપની મદદથી આપણને એનો ખેલ બતાવે છે. એની પાસે એક નાનકડું માંકડું હોય છે તો માંકડું પણ જુદા જુદા આપણને ખેલ બતાવે છે. મદારી કે ચલ જંબુરે, ગીત ગાઈને બતાવ, મંદુરે ચાલીને બતાવ, તો એ પ્રમાણે એ પેલું નાનકડું માંકડું આપણને જુદા જુદા ખેલ બતાવે છે. એનું માલિક એમ કે ચલ માંકડા ભાઈ, એનું નામ પાડ્યું હોય એ પ્રમાણે કે જંબુરે લોકોને સલામ કર, તો એ આપણને સલામ કરીને પણ બતાવે છે. તો એ મદારી પાસેથી આપણને એ ખેલ જોવા મળે છે. પછી વિદ્યાર્થી મિત્રો, મેળામાં મદારીની સાથે સાથે બીજું કોણ હોય છે? તો જાદુગર એટલે કે જાદુના ખેલ બતાવવાવાળો હોય છે. તો મેળામાં જાદુગર હોય છે તેની પાસે ઘણા બધા જાદુ હોય છે, જે જાદુ દ્વારા આપણને જુદા જુદા ખેલ બતાવે છે. એ જાદુગરમાં જોકર પણ આપણને જોવા મળે છે, જે રમૂજી હોય છે, ગાલ ઉપર અવનવા નિશાનો કરેલા હોય, મોટી ટોપી પહેરેલી હોય અને જુદા જુદા ખેલ બતાવી આપણને હસાવે છે, બરાબર છે? હવે બીજું કે મેળામાં આપણને ફુગ્ગાવાળો પણ જોવા મળે છે. બાળકોને ફુગ્ગા ખૂબ જ ગમે છે. મેળામાં ફુગ્ગાવાળો તો હોય જ, જેમ મેળામાં ચકડોળ તો હોય જ, એ જ રીતે મેળામાં ફુગ્ગાવાળો પણ હોય છે. ફુગ્ગાવાળા પાસે જુદા જુદા ફુગ્ગા, ચકરડી, ફરકડી એ બધું જ આપણને જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, મેળામાં મદારી, જાદુગર,
ફુગ્ગાવાળો આપણને જોવા મળે છે. સાથે સાથે મેળામાં મોતનો ઘોડો પણ આપણને જોવા મળે છે. હવે તમને એમ થાય કે મોતનો ઘોડો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, મોતના ઘોડામાં ગોળ કુવા જેવું રાઉન્ડ બનાવેલું હોય છે અને એ ઘોડાની અંદર બાઇક વાળો બાઇક ફેરવે છે અને એ રીતે બાઇક ફેરવે છે કે નીચે પડી જતો નથી. ગોળ ગોળ રાઉન્ડમાં એ બાઇક ફેરવે છે એટલે કે એનું મોતનો ઘોડો કહેવાય છે. એમાં પડી જવાનો પણ ભય હોય છે માટે એનું નામ આપેલું હોય છે મોતનો ઘોડો. તો એમાં ગાડીવાળો પણ હોય છે વિદ્યાર્થી મિત્રો, તો તે ગાડી ફેરવીને પણ આપણને બતાવે છે. તો આમ મેળાની અંદર ચકડોળ, મદારી, પછી ફુગ્ગાવાળો, મોતનો ઘોડો, મદારી આ બધા જ આપણને જોવા મળે છે. હવે એના પછી છે દુકાનો. એટલે મેળામાં બધું તમે જોવો છો તો સાથે સાથે આપણને જુદી જુદી દુકાનો પણ મેળામાં જોવા મળે છે. હવે દુકાનોની વાત કરીએ તો મેળામાં સૌથી પહેલા બાળકો આપણી સાથે હોય તો એમની નજર સૌથી પહેલા કઈ દુકાન પર જશે? આઈસ્ક્રીમની. તો બાળકોને આઈસ્ક્રીમ ખૂબ જ ભાવતી હોય છે માટે તે આઈસ્ક્રીમની દુકાને સૌથી પહેલા પહોંચી જાય છે. હવે આઈસ્ક્રીમની દુકાન હોય છે, પછી રમકડા. બાળકોને રમકડા ખૂબ જ ગમતા હોય છે, તેમને રમકડાની દુકાન પણ ખૂબ ગમે છે. એટલે મેળામાં આપણને આઈસ્ક્રીમની દુકાન, રમકડાની દુકાન, પછી બંગડીની દુકાન, જુદી જુદી વસ્તુઓ ખરીદવાની દુકાનો, ચાની દુકાન, નાસ્તાની દુકાન, આ બધી દુકાનો પણ આપણને ત્યાં જોવા મળે છે. હવે એના પછી છે ખરીદી. હવે દુકાનો હોય વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે શું કરીશું? ત્યાંથી કંઈક ને કંઈક ખરીદી તો કરીશું. જેમ મેળામાં જઈશું તો ચકડોળમાં તો બેસવાના જ છીએ, મેળો હોય એટલે ચકડોળ તો હોય જ. પછી બીજું, મેળામાં બીજું શું શું હોય છે? દુકાનોમાં જે જે વસ્તુઓ આપણે ખરીદીએ છીએ, જેમ કે ચકડોળમાં બેસીએ છીએ, જાડાપાડા હાથી પર પણ બેસીએ છીએ, ચા અને નાસ્તાની દુકાન હોય છે તો તેમાંથી જુદી જુદી વસ્તુઓ લઈને ખાઈએ છીએ, તીખી તીખી બ્રેડ ખાઈએ છીએ, આઈસ્ક્રીમ ખાઈએ છીએ, ચણાચોર ગરમ ખાઈએ છીએ અને આ બધાની મજા લઈએ છીએ. હવે દુકાનો છે તો તેમાંથી આપણે શું ખરીદીશું? તો દુકાનો છે તો પહેલા તો મમ્મીની વાત કરીએ તો મમ્મી માટે માળા લઈશું, પપ્પા માટે પાકીટ લઈએ છીએ, બહેન માટે બંગડી અને ભાઈ માટે ભમરડો, આની આપણે ખરીદી કરીએ છીએ. મેળામાં જાડાપાડા હાથી એટલે કે હાથીવાળા પણ ત્યાં હોય છે, રમકડાના હાથી પણ હોય છે, એમાં પણ આપણે બેસી અને આનંદ મેળવીએ છીએ. બીજું છે ભીડ. તો ભીડ એટલે કે આવડો મોટો મેળો જામેલો હોય, તો જેવો તહેવાર હોય આપણે જોયું તેમ તહેવારોના દિવસે મેળો ભરાય છે નદી કિનારે, ખુલ્લી જગ્યાઓમાં, મંદિરોમાં, એટલે કે જગ્યા ખૂબ સરસ હોય છે એટલે મેળો કેવો હોય છે? મોટો હોય છે. હવે આટલા બધા મેળામાં હોય, ચકડોળવાળો, મદારી, ફુગ્ગાવાળો, જાદુગર, જુદી જુદી દુકાનોવાળા અને બધા જ માણસો જોવા માટે આવે એટલે લોકોની ત્યાં ખૂબ જ ભીડ જોવા મળે છે. હવે મજા. તો મેળામાં આપણે ખૂબ જ મજા કરીએ છીએ. મજા એટલે કેવી મજા? કારણ કે બાળકો આપણી સાથે હોય છે એટલે બાળકો આનંદ કરવા માટે મેળામાં જાય છે. હવે મેળામાં જાય એટલે આપણી સાથે નાના નાના બાળકોની જોડે મમ્મી પપ્પા હોય તો વાત વાતમાં એ શું કરશે? રિસાઈ પણ જાય છે કે મારે મોટા ચકડોળમાં બેસવું છે, મારે આઈસ્ક્રીમ ખાવી છે, મારે રમકડાનું વિમાન લેવું છે, મારે રિમોટવાળી ગાડી લેવી છે. આમ નાના બાળકો આપણી સાથે હોય એટલે એમને મજા તો કરે છે પણ સાથે સાથે અમુક બાળકો રિસાઈ પણ જાય છે. તો મેળામાં લોકો મજા કરે છે, ઘણા લોકો નાચે છે, કૂદે છે, ગાય છે અને મજા મેળવે છે. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે મેળો, તો મેળા વિશે આપણે જે જે આ વાક્યો જોયા છે એ બધા જ વાક્યો આપણે લખવાના રહેશે. જેમ કે મેળો તહેવારના દિવસે ભરાય છે. પછી બીજું વાક્ય જોઈશું તો મેળો નદી કિનારે, ખુલ્લી જગ્યાઓમાં, મેદાનોમાં, મંદિરો પાસે ભરાય છે. મેળામાં મદારી, ફુગ્ગાવાળો, જાદુગર, મોતનો ઘોડો, મોટું ચકડોળ, નાનું ચકડોળ જોવા મળે છે. મેળામાં જુદી જુદી દુકાનો જોવા મળે છે, આઈસ્ક્રીમની દુકાન, રમકડાની દુકાન, ઠંડા પીણાની દુકાન, ચાની દુકાન, નાસ્તાની દુકાન વગેરે. મેળામાંથી આપણે જુદી જુદી ખરીદી પણ કરીએ છીએ. મેળામાં લોકોની ભીડ ખૂબ જ જોવા મળે છે અને મેળામાં લોકો નાચે છે, ગાય છે, કૂદે છે અને મજા મેળવે છે. મેળો એ શબ્દ સાંભળીને જ બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. કેમ ખબર છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે મેળામાં
પહેલા તેઓને ચકડોળમાં જ બેસવાની ખૂબ મજા આવે છે, કારણ કે ચકડોળમાં બેસવાથી વિદ્યાર્થી બાળકોને મજા આવે છે, સાથે સાથે એમને ચકડોળ ગોળ ગોળ ફરતો હોય છે એટલે ઉપરનું દ્રશ્ય પણ એમને જોવા મળે છે. આ દ્રશ્ય જોતાની સાથે જ બાળકો ખુશ થઈ જાય છે. અવનવા રમકડાની દુકાનો હોય છે એટલે એમને જે જે રમકડા જોતા હોય, વિમાન, રિમોટ વાળી કાર, ડિંગલી, છોકરીઓ હોય તો છોકરીઓને તો કહીએ કે તારે શું લેવું છે તો તરત જ એમ કહે છે કે મારે રમકડાની દુકાનમાંથી રસોડા સેટ લેવો છે. જો છોકરો સાથે હશે તો રિમોટ વાળી કાર, વિમાન એવા રમકડા પસંદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેળા વિશે જે જે વાક્યો જોયા એ બધા જ તમારે લખવાના રહેશે. થેન્ક યુ.